ધોરણ 7 વિષય અંગ્રેજી અને એક્ટિવિટી યુનિટ 4 અને એક્ટિવિટી 7 હવે જો તમારો પેજ નંબર 43 નંબરનો પેજ છે આ એક્ટિવિટીમાં તમારે ચિત્ર જોવા પડશે હવે ચિત્ર તો તમે જોઈ લ્યો હવે એની એકબીજા સાથે કમ્પેરીઝન છે પણ હું અહીંયા તમને સીધા મેં પીડીએફ ફાઇલ મોકલી છે ને એમાં જવાબ લખ્યા છે જોઈ લેજો અને અહીંયા બોલું પણ છું જો પહેલું વાક્ય ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો નંબર 2 ધ જિરાફ ઇઝ ટોલર ધેન એ કેમલ બરાબર છે આ મેં તમને જવાબ લખીને મોકલ્યો છે હવે નંબર 3 એ પણ મેં લખીને મોકલ્યો છે શું ધ માઉસ ઇઝ સ્મોલર ધેન એ રેબિટ સસલા કરતા ઉંદર નાનકડો છે ધ હોર્સ ઇઝ એઝ બિગ એઝ કાઉ ઘોડો અને હાથી સોરી ઘોડો અને ગાય થોડીક મિસ્ટેક થઈ જાય ઘોડો અને ગાય બે સિમિલર થોડાક આવે છે પછી ધ જીરાફ ઇઝ નેક ઇઝ લોંગર દેન ધ કેમલ્સ નેક ઊંટની જે છે એ નેક એટલે કે ગરદન એટલે કે એની જે લંબાઈ જે છે એ જીરાફ કરતાં કેવી હોય ઓછી હોય જીરાફની બહુ વધારે હોય પછી જે ધ હોર્સ ઇઝ બિગર દેન એ ડોન્કી અને ગધેડા કરતાં ઘોડો છે ને એ ઊંચો હોય આ અહીંયા અહીંયા આપણે એક્ટિવિટીને 7 પૂરી કરી પછી આવે છે એક્ટિવિટી 8 જો બેટા એમાં આખો ચાર્ટ આપેલો છે ચાર્ટ જે છે એમાં તમે જોઈ લ્યો ડોગ છે કાવ છે સ્વાન છે ટોર્ટોઇઝ છે પછી મારે જોવું પડશે એક કચમેન્ટ એલિફન્ટની ઉપર શું છે GOAT ગોટ ઓકે અહીંયા મને દેખાતું નથી બેટા હા એના પછી જે છે એ છે હોર્સ છે બરાબર મારે યસ બેટા રેબિટ છે વેલ છે મેન છે સીપ છે ને ચિમ્પાન્ઝી છે હવે એક જ મિનિટ મારે થોડાક અહીંયા વર્ડ્સને નાના કરવા પડે છે ટેબ્લેટ લ્યું ને હવે એનિમલ અને લગ્સ પેન એની શું છે જો બેટા એમાં આખે આખું એ લોકોનો લાઈફનો ચાર્ટ આપેલો છે બધાના નામ છે એનિમલના અને લાઈફ સ્પેન એ કેટલું જીવે છે એના વિશે છે તો ચિમ્પાન્ઝી કેટલા વર્ષ જીવે છે 30 વર્ષ કાઉ 22 વર્ષ એલિફન્ટ 70 વર્ષ ડોગ 9 વર્ષ મેન જે છે એ 90 વર્ષ પછી સ્વાન છે 100 વર્ષ એટલે કે 100 યર્સ પછી ટોર્ટોઇઝ છે 150 યર્સ ગોટ 10 યર્સ હોર્સ 50 યર્સ અને શીપ જે છે એ 10 યર્સ હવે આ બધાની લાઈફ સ્પેન એટલે કે એ લોકો કેટલું જીવી શકે કયા પ્રાણીઓ કેટલું જીવે એની એવરેજ છે જરૂરી નથી કે આટલું જીવે ને એનાથી વધારે પણ જીવી શકે અને એનાથી ઓછું પણ જીવી શકે પણ નોર્મલી આટલેમાં જીવી શકે હવે નીચેના પ્રશ્ન છે હવે જ્યાં જ્યાં નહોતું ને બેટા મેં પીડીએફ ફાઇલ મોકલેલી છે એમાંથી ચેક કરી લેજો હા હુ લિવ્સ શોર્ટર દેન ધ ચિમ્પાન્ઝી તો ઘણા બધા નામ છે વાંચું છું ધ કાવ ડોગ ગોટ એન્ડ શીપ લિવ્સ અનધર લાઈફ દેન ધ ચિમ્પાન્ઝી પછી આવે છે હુ લિવ્સ લોંગર ધેન ધ ગોટ બકરી કરતાં પણ વધારે જીવે છે બેટા બકરીની ઉંમર કેટલી હતી ગોતો જેમ બકરીની 10 વર્ષ હા હવે 10 વર્ષથી કોણ પણ વધારે જાય તો ચિમ્પાન્ઝી કાવ એલિફન્ટ મેન સ્વાન ટોર્ટોઇઝ એન્ડ હોર્સ લિવ્સ લોંગર ધેન ધ ગોટ પછી આવે છે હુઝ લાઈફ સ્પેન ઇન ધ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પેન ઘોડા કરતાં ઓછી કોની છે તો કે ધ ચિમ્પાન્ઝીઝ કાવ્સ ડોગ્સ ગોટ્સ એન્ડ સીપ્સ લાઈફ સ્પેન ઇઝ ધ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પેન એના પછી છે તમારું 45 નંબરના પેજમાં આવશે હુઝ લાઈફ સ્પેન ઇઝ ધ લોંગર ધેન ધ સીપ ફક્ત ચિમ્પાન્ઝી એના પછી આવે છે ચિમ્પાન્ઝીની આગળ છે બેટા આગળ લખી કાવ્સ એલિફન્ટ્સ મેન સ્વાન્સ ટોર્ટોઇઝ એન્ડ હોર્સ લાઈફ સ્પેન ઇઝ ધ લોંગર ધેન ધ સીપ્સ લાઈફ સ્પેન પછી પાંચમો સવાલ આવે છે હુઝ લાઈફ સ્પેન ઇઝ ધ શોર્ટર ધેન ધ રેબિટ્સ ધ ડોગ્સ ગોટ્સ એન્ડ ધ સીપ્સ લાઈફ સ્પેન શોર્ટર ધેન ધ રેબિટ્સ લાઈફ સ્પેન પછી છઠ્ઠો સવાલ છે હુ લિવ્સ ધ લોંગર ધેન મેન ધ ટોર્ટોઇઝ એન્ડ ધ સ્વાન લાઈફ લોંગર ધેન ધ મેન માણસ કરતાં વધારે કોણ જીવે છે તો ખાસ કરીને કાચબો છે અને હંસ છે આગળ વધીએ હવે અમુક તમને ઓખાણા રિડલ્સ મતલબ આપેલા છે હવે અખાણ હું તમને એક્ટિવિટી 9 છે ને બોલી દઉં છું સાંભળજો ઇટ ઇઝ ધ સ્મોલર ધેન ધ રેબિટ એન્ડ બિગર ધેન ધ રેટ ઇટ ઇઝ ધ એનિમી ઓફ ધ સ્નેક વોટ ઇઝ કોણ છે મોંગૂસ એના પછી નંબર આવે છે 2 ઇટ ઇઝ બિગર ધેન એ સ્પેર એન્ડ સ્મોલર ધેન એ ક્રો ઇટ ઇઝ ધ કલર ઇઝ ગ્રીન વોટ ઇઝ ઇટ યસ એનું નામ છે ગ્રીન કલર એટલે આપણે ખબર પડી જાય કોણ છે પેરોટ
પછી છે નંબર 3 ઇટ રન્સ ફાસ્ટર ધેન ધ હોર્સ એન્ડ ધ ડીયર ઇટ્સ વાઇલ્ડ એનિમલ ઇટ ઇઝ અ વેરી શાર્પ ક્લાઉઝ એન્ડ ધ ટીથ એન્ડ વોટ ઇઝ ઇટ હવે આ કોણ છે ખબર જ પડી જાય સીધું હરણ કરતાં ઝડપથી દોડે છે ઘોડા કરતાં પણ અને એનો પંજો છે અને એના ટીથ ટીથ એટલે કોણ તો કે દાંત અને એના જે પંજામાં નથી જંગલી પ્રાણી કોણ છે ચિત્તો બરાબર છે ઇટ લુક્સ લાઈક એ હોર્સ ઇટ ઇઝ ધ સ્ટ્રિપ્સ એન્ડ ધ બોડી જે સ્ટ્રિપ્સ એટલે કે એના શરીર ઉપર આમ લાગે ઘોડા જેવું પણ એના શરીર ઉપર પટ્ટી છે પટ્ટી છે એટલે કલરવાળી બોડી વોટ ઇઝ ઇટ આમ તમને રિસરના કલર પટ્ટા દેખાતા હોય બે જ કલર હોય અહીંયા વધારે લખ્યું નથી પણ હું તમને કહી દઉં વ્હાઈટ એન્ડ બ્લેક યસ ઝીબ્રા આ જે છે એ કોણ છે ઝીબ્રા હવે અહીંયા તમારો જે યુનિટ 4 જે છે એ અહીંયા પૂરું કરીએ છીએ આજે આપણે એક્ટિવિટી 7, 8 અને 9 આની અંદર સમજ્યા જો બેટા આ વસ્તુને ખાસ સમજજો શું સમજવાનું છે આની અંદર આખે આખી ડિગ્રી તમને આવી ગઈ છે આ જ ડિગ્રી તમને 8મા ધોરણમાં બહુ ઇઝી પડશે જો અત્યારે ક્લિયર સમજી લેશો તો 8મા ધોરણમાં બિલકુલ તકલીફ નહીં પડે ઠીક છે આખું ચેપ્ટર જ આનું બનેલું હતું અહીંયા હવે આપણે આ ચેપ્ટર સોરી આ યુનિટને પૂરું કરીએ